સિહોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. સિહોર તાલુકા પંચાયતની ચૂંટણી આજરોજ યોજાઈ ગઈ હતી, જેમાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના લીલાબેન મકવાણાએ સણોસરા સીટના પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસના ટાણા સીટના રેખાબેન ભરોડિયાએ દાવેદારી નોંધાવી હતી, જેમાં ભાજપના લીલાબેન મકવાણાને બહુમતી મળતા સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તમારે બોલો, આ લોકો કુંડાલો વળી ગયા. હાલો
હલો ભારત માતા કી વંદે માતરમ વંદે માતરમ જય જય શ્રી રામ જય જય સીતારામ જય શ્રી રામ જય જય સીતારામ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આ લોકો વાત કરી રહ્યા એ ભરે આજે સિહોર તાલુકા પંચાયતના પ્રમુખની નિયુક્તિ માટેની ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીના 13 ઉમેદવારોએ મતદાન કરેલ અન્ય પાર્ટીના 8 ઉમેદવાર હોય પણ એક ઉમેદવાર કારણ સંજોગ કોઈ બીમારીના કારણે નહીં પહોંચ્યા હોય તો 7 ઉમેદવારોએ વિપક્ષના મતદાન કરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 13 મતદાન મત સાથે સ્પષ્ટ બહુમતીથી આજે અમારા પ્રમુખની નિયુક્તિ થઈ છે ભારતીય જનતા પાર્ટી અને સૌ કાર્યકર્તાઓની મહેનત જહેમતના આધાર ઉપર આ પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ સૌ જનતાની સાથે રહી છેવાડાના લોકો સુધી વિકાસ કેવી રીતે પહોંચે શોષિત પીડિત વંચિત દલિત ગરીબ આ પરિવારના વ્યક્તિગત વિકાસ અને ગામોના વિકાસ સારી રીતે થાય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા પ્રમુખ શ્રી કાર્યરત રહેશે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ એમ નમો ભારે